નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલમાં હું છું હિતેશ ગઢવી. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની બોર્ડ એક્ઝામને હવે ખાલી 2 અઠવાડિયાની વાર છે. 2 અઠવાડિયા, તમે ક્યારે વિડીયો જુઓ છો મને નથી ખબર, પણ આ 2 અઠવાડિયાની અંદર અમુક એવી બાબતો છે જે તમને એકદમ કાળજીપૂર્વક સમજવાની છે. મિત્રો, આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો પ્લીઝ પહેલાં લાઈક કરી દેજો અને પછી એન્ડ સુધી જોજો, બરાબર. અત્યારે હું તમને બોર્ડ એક્ઝામનું એવું પેપર બતાવીશ જેમાં એ વિદ્યાર્થીને 85% જે છે આયા છે. એમસીક્યુની અંદર કેટલા આયા મને નહીં ખબર, આની અંદર ટોટલ ઓવરઓલ આપણે જોઈશું તો તમને એ ખબર પડશે કે પાર્ટ બીની અંદર કેવી રીતના લખવું અને ઓવરઓલ પાર્ટ બીની અંદર 40 સુપર માર્ક્સ કેવી રીતના લાવવા. અહીંયા ફોકસ થાય છે એ જરાક જોઈ લેજો. સેક્શન વાઇઝ મને બતાવું છે પેપર આખું. અત્યારે ફોકસ થાય છે કરેક્ટલી, યસ ઓર નો? ચલો, આ કોઈ ત્રીજો પ્રશ્ન છે. ઓકે, અહીંયા કયો વિભાગ ચાલુ થયો, એક મિનિટ. ચલો, હું તમને શાંતિથી દરેક વિભાગની વાત કરીશ. વિભાગ એ હું શોધી રહ્યો છું જેમાં 2 માર્ક્સના પ્રશ્નો છે, પહેલેથી જોઈ લઈએ. ચલો, વાંધો નથી. ફર્સ્ટ એનાથી પહેલો છે વિભાગ સી. આ કમ્પ્લીટલી તમને દેખાતું હશે. વિભાગ સીની અંદર પ્રશ્ન પૂછ્યો છે, સમાંતર પ્લેટ કેપેસિટર સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એમાં એની જે લખવાની પદ્ધતિ છે એ જોજો. એકબીજાની પાસ પાસે સમાંતર રહેલા 2 કેપેસિટર એટલે કે મોટી સમતલ વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. આવી વ્યાખ્યા તમે લખશો તો ત્યાં એક અલગ તમારી એ પડશે. પ્લસ તમને આકૃતિ પરફેક્ટલી ડ્રો કરવાની છે, તો આકૃતિ ઉપર અહીંયા ખરું કર્યું છે, એની વચ્ચે સેપરેશન ડિસ્ટન્સ ડી છે, વિદ્યુત ક્ષેત્રની દિશા એણે બતાવી છે. પછી આકૃતિમાં સમાંતર પ્લેટ કેપેસિટર છે, કેપેસિટરની બંને પ્લેટો એકબીજાથી ડી અંતરે આવેલી છે, કેપેસિટરની બંને પ્લેટોનું જે ક્ષેત્રફળ છે એ છે, એ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન ડી હોવાથી સુવાહક પ્લેટોને અનંત સમતલ તરીકે ગણી શકાય, આવો પોઈન્ટ લેવાનો છે. કેપેસિટરની પ્લેટોની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા હોય તો કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર શું થાય, તો સિગ્મા અપોન એપ્સિલોન 0. તમે આખું નહીં લખો તો ચાલશે, એણે નહીં લખ્યું, બરાબર. સિગ્મા અપોન એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન એપ્સિલોન 0 એટલે કે ટોટલ ઓવરઓલ તમે ગણવા જાઓ તો ઓવરઓલ શું થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0. પરંતુ સિગ્મા બરાબર ક્યુ અપોન એ છે, તો એની વેલ્યુ અહીંયા મૂકીને એણે નેક્સ્ટ પાર્ટની અંદર બતાવ્યું છે ઈ બરાબર ક્યુ અપોન એ એપ્સિલોન 0. બધું નહીં બતાવું, ખાલી તમે જુઓ એની સિસ્ટમેટિક મેથડ શું છે લખવાની. પછી એના પછી આ ઇક્વેશન આવી ગયું, પછી ઇક્વેશનના નંબર કંઈક આવી રીતના આપશો તો સારું, ઇવન તમે 1, 2, 3 આપશો તો પણ વાંધો નહીં આવે. સેપરેશન થોડુંક આટલું રાખવાનું પેજની અંદર. પછી એના ઉપરથી એણે સાબિત કરી દીધું સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ ઓવર ડી, બરાબર, જે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર છે, કેપેસિટન્સનું સૂત્ર છે. ત્યારબાદ 23માં નંબર પર એક પ્રશ્ન પૂછ્યો હતો, જે દાખલો છે એણે દાખલો પરફેક્ટલી ગણ્યો છે. આની અંદર એને 4 માંથી 4 માર્ક્સ મળી ગયા, પરફેક્ટ લખ્યું છે એણે, બરાબર. આ જે દાખલો છે એ જુઓ. દાખલાની અંદર સર્કિટ એણે એકે એક વસ્તુ બતાવી છે, એટલે એ તમને ભૂલ નથી કરવાની. જો તમે 40 ઉપર જવા માગો છો, તમે નોર્મલ પર્સન્ટેજમાં રહેવા માગો છો, તો આકૃતિ ઉપર થોડું ફોકસ કરજો તો તમને અહીંયા કોઈ જોશે નહીં. બીજી વસ્તુ, અહીંયા અમે શું ચેક કરીએ તો બંધ માર્ગ એ બી ડી એ માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડીને છેલ્લું ઇક્વેશન એનું બરાબર છે કે નહીં. તો તમારું છેલ્લું ઇક્વેશન પરફેક્ટ હોવું જોઈએ. ઉપરનું ઇક્વેશન તમે જે કરો છો એના પરથી છેલ્લો આન્સર આવવાનો છે, એટલે ઉપરનું બી જોઈ લેવાનું. BCDB માટે કિર્ચોફનો બીજો નિયમ તમે લાગુ પાડશો, એટલે એના માટે આ ઇક્વેશન જો ખોટું હશે તો માર્ક્સ નહીં મળે, બરાબર છે. અહીંયા એના 2 માર્ક્સ કટ થઈ ગયા. બંધ માર્ગ ADCA ઈ એટલે બેટરી હશે, એના માટે કઈ જતું રહ્યું, એક સેકન્ડ. એ બેટરી હશે ને, એના માટે એણે જે કર્યું છે એ સાચું ઇક્વેશન હશે. આવામાં તમને બહુ ભૂલો પડે છે હું માનું છું, પણ તમને બહુ સચોટતાથી આન્સર લખવાનો છે આવા એક્ઝામ્પલ્સનો, એકદમ ધ્યાનથી તમને એનો આન્સર લાવવાનો છે. તમે મેથડ કંઈ પણ યુઝ કરી શકો છો, I2 = 1/2 સાબિત થઈ જાય. પણ આ ક્વેશ્ચનમાં એના આવા જે ઇક્વેશન સોલ્વ કરે છે એ ઇક્વેશનની અંદર ભૂલો હતી, જેથી એને ખાલી 2 જ માર્ક્સ મળ્યા છે. એટલે આવો દાખલો તમારા 2 માર્ક્સ ખાઈ જશે. બહુ ધ્યાનપૂર્વક દાખલા કરો, પ્રેક્ટિસ વારંવાર કરો તો તમને ખબર પડે. હવે કોઈ પ્રશ્ન છે નહીં આની અંદર. ચલો
ચલો એના પછી 24મો પ્રશ્ન છે. 24મા પ્રશ્નની અંદર તમને આ આ જે પ્રશ્ન છે એક્ઝામમાંથી પૂછાયેલો છે, અલ્ટરનેટિંગ કરંટમાંથી. એમાં તમને મહત્તમ વોલ્ટેજ આપેલો છે, ફ્રીક્વન્સી અવરોધ, ઇન્ડક્ટર આપેલું છે, કેપેસિટર આપેલું છે, ઇમ્પિડન્સ શોધવાનું. તો સિસ્ટમેટિકલી એણે ઇમ્પિડન્સ શોધ્યો પણ ઇમ્પિડન્સની વેલ્યુ કરેક્ટ નથી, બરાબર. પછી એણે કેપેસિટર રિએક્ટન્સ શોધ્યો, તો કે હા એ સાચો હતો. પછી એણે ઓવરઓલ જે ઝેડ શોધ્યો એ પણ સાચો હતો. એટલે સ્ટેપ બાય સ્ટેપ એને માર્ક્સ મળે છે. અહીંયા માઇનસ કર્યું છે પણ ખરેખર પ્લસ હોવું છે, એટલે પૂરું ધ્યાન રાખો, એ પણ તમને બહુ કામ લાગશે. અહીંયા પાવર એને એટલો મળી ગયો છે, બરાબર. પછી 26મા નંબરનો પ્રશ્ન, અહીંયા એનો આન્સર મળી ગયો. એક નાનકડી ભૂલ હતી એની, તેમ છતાંય પ્લસ ઓર માઇનસને જોયું નથી, 4માંથી 4 માર્ક્સ એને આપી દીધા છે, બરાબર. અહીંયા 26મો પ્રશ્ન છે, H1H2 વિલ ગીવ હિલિયમ પ્લસ એન પ્લસ આ, અને આના રિલેટેડ એણે વિખંડનની પ્રક્રિયાની બધું સમજાવીને એક દાખલો એણે ગણ્યો છે. દાખલાની રીત ખાલી જોઈ લેજો કેવી રીતના ગણવાનું, એકદમ સિસ્ટમેટિકલી તમે ગણશો તમારી રીતના તો પણ 4માંથી 4 માર્ક્સ તમને એની અંદર મળી જશે. બીજું વિભાગ બીની અંદર અમુક દાખલાઓ બહુ મસ્ત સારી રીતના પૂછે છે. તમને હું પહેલો પ્રશ્ન પૂછ્યો હશે, ગોળાની અંદર વિદ્યુતભાર ઘેરાતો નથી, એટલે કે ગોળાની અંદર કેટલો વિદ્યુતભાર હોય, તો ગોસના નિયમ પ્રમાણે જ્યારે ગોળાની અંદર કોઈ વિદ્યુતભાર હોય તો ઘેરાય નહીં, એ વિદ્યુતભાર ઓવરઓલ 0 થઈ જાય, બરાબર. તો અંદર 0 તમે આવું લખી શકો છો. બીજા પ્રશ્નનો જો આટલીમાં પહેલો આન્સર, આટલામાં બીજો, આટલામાં ત્રીજો, ત્રણે ત્રણ પૂરેપૂરા માર્ક્સ તમને મળી જાય. બહુ મોટું બધું જાજુ નહીં લખવાનું, બરાબર. તો આની અંદર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે, શોધવું હોય તો KQ/R² ઉપરથી વિદ્યુત ક્ષેત્ર ઈ તમને મળી જાય. પછી નવી ત્રિજ્યા R' હોય અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે જે શોધવું હોય તો તમને એના ઉપરથી બીજું વિદ્યુત ક્ષેત્ર પણ મળી જાય. પછી 14મો પ્રશ્ન, એ અવરોધના રિલેટેડ છે પણ એ સિસ્ટમેટિકલી લખજો. તો આવી રીતના સરખે સરખું તમને સેપરેશન રાખીને લખવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા સુધી એને સાબિત કરવાનું. એ PDF હું તમને મોકલી દઈશ, વોટ્સએપ છે 95-8-25-8-90 ઉપર તમને આ ખાલી સિસ્ટમેટિક PDF મોકલીશ. હવે 15મો પ્રશ્ન પૂછ્યો છે કે ચુંબકીય ક્ષેત્ર તમને અક્ષ અને વિષુરેખા અથવા તો અહીંયા કોઈ એક વર્તુળાકાર રિંગ છે એની અક્ષ ઉપર અથવા વિષુરેખા ઉપર તમને કોઈ પણ એક પોઈન્ટ પર, મે બી તમને એવું પૂછી શકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભારિત વર્તુળાકાર લૂપ દર્શાવેલી છે, કેન્દ્ર મધ્ય બિંદુને તથા અક્ષ પર સંપાત થયેલી છે, અને આ લૂપનું ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ તરફ એવી બધી વાતો લખો બેટા. અને આનું સોલ્યુશન તમે અહીંયા સુધી આટલું નાનકડું કરો છો, અહીંયા આ રીતના પહેલાં એ બતાવીને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આમ તેમ સિમ્પલ, મતલબ જેમ પાયથાગોરસનું પ્રમેય સાબિત કરીએ એવી રીતના આની અંદર કોઈ મેથ્સનો ફોર્મ્યુલા સાબિત કરી પછી સીધો આન્સર આવી જાય. પછી આ લાઈન લખવાનું ભૂલવાનું નહીં, જો આ નહીં લખો તો તમારો ત્યાં એક માર્ક્સ કટ થઈ જશે, બરાબર. એટલે માર્ક્સ બચાવો, આવી લાઈનો લખો તો ખબર પડે ને BX એ સમાંતર છે ને પેલો પ્રતિ સમાંતર છે. પછી છેલ્લે સમીકરણ આ સાબિત થાય, અમુક ગબાઓએ આ સમીકરણ સાબિત જ નથી કર્યું, બરાબર. એટલે આ સમીકરણ સાબિત થાય છે. તમે ખાલી એના એક્સ ઘટક અને BX ઘટક અહીં સુધી આવો છો તો કોણ તમને માર્ક્સ આપવાનું હતું, બરાબર. છેલ્લે આ સમીકરણ સાબિત કરીને આવજો, μ0 I R² અને છેલ્લે √2 R² + X² 3/2, ત્રણ જ માર્ક્સ મળ્યા એને. આટલું બધું કર્યું તો પણ ભૂલ ક્યાં પડી એની, જુઓ. અહીંયાથી એનો ક્વેશ્ચન સ્ટાર્ટ થયો, પછી એ બાજુથી બધું બરાબર જ લાગે છે, અહીંથી પણ મને આઈ થિંક પરફેક્ટ જ લાગી રહ્યું છે. તો માર્ક્સ કેમ કટ કર્યો, માર્ક્સ એનો લગભગ, હા માર્ક્સ એનો કંઈકથી એક માર્ક્સ કટ થયો છે. મે બી આની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ હોય, એક સેકન્ડ, અહીંયા પેલું એ કરેલું છે ને બ્લેક પેનથી, કદાચ આની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ હોય, બાકી કરેક્ટની નિશાની તો છે જ. પછી 16મો પ્રશ્ન, 16મો પ્રશ્ન જે છે એ તમે જુઓ, એની અંદર તમને એક આકૃતિ આપેલી છે જેમાં બે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ દર્શાવેલ છે. ધારો કે બંને સોલેનોઇડ L લંબાઈના છે, બરાબર, અને S1 સોલેનોઇડ માટે ત્રિજ્યા ક્ષેત્રફળ એ તમે શોધીને પછી બંને માટે તમને M21 = μ0 N1 N2 L πR² સમીકરણ સાબિત કરવાનું હતું. તો તમે પહેલા આકૃતિ દોરશો તો તમને ખબર પડશે, બરાબર. ચલો એના પછીનો ક્વેશ્ચન તમને પછી, હા છેલ્લે એવું સાબિત કરી દેવાનું, M21 = M12 = M, બધાનું જે હોય છે પ્રેરક તો સરખું જ હોય છે, બરાબર. આકૃતિમાં એક LCR સર્કિટ આપેલી હશે, તો આવી સિસ્ટમેટિક પદ્ધતિથી તમે સર્કિટ દોરો પછી એવા આન્સર લખો. અહીંયા એણે થોડું બ્લેન્ક છોડ્યું છે, એનો ખાલી એને એક જ માર્ક્સ મળ્યો છે, ખાલી સર્કિટનો અને આ 2-4 સમીકરણો સાચા લખવાનો એક જ માર્ક્સ મળ્યો છે. પછી અહીંયા એને ટોટલ 3 માર્ક્સ મળ્યા છે, 21મા નંબરનો કોઈ દાખલો હશે એની અંદર, બરાબર. ઓકે, વિભાગ A આવ્યા. વિભાગ A ની અંદર એવું પૂછ્યું હતું,
પેલું ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ સાબિત કરવાનું હતું, બરાબર. ડાયપોલ પર લાગતું, વિદ્યુત ડાયપોલ પર લાગતું જે બળ છે તો ઝીરો હોય, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે. આ બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાંનું હોય છે. ઓકે, તો એના ઉપર એ સાબિત કરવાનું હતું. પછી બીજું ડી બરાબર અને આર બરાબર કંઈક વેલ્યુ આપેલી છે, સિગ્મા શોધવાનો હતો, બે માર્ક્સની અંદર પૂછાય, પણ એણે કોઈક રોંગ મેથડથી લખ્યું છે જેનો એને કોઈ માર્ક્સ મળ્યો નથી. એના પછી વિદ્યુત ફ્લક્સ એ હતું. પછી કિર્ચોફના બે નિયમો સરખી રીતના એણે લખ્યા છે, પહેલો નિયમ અને બંધગાળાનો નિયમ અને લૂપનો નિયમ, બરાબર. તો આ નોર્મલી આવા લખશો તો પણ તમને બે માર્ક્સ આપી દેશે. પછી ચોથા પ્રશ્નની અંદર કોઈક એક્ઝામ્પલ પૂછ્યો છે જેમાં બી અક્ષ ઇક્વલ ટુ તમને આટલું, ટેસ્લા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બે માર્ક્સની અંદર. પછી વિષુ રેખા પર ચુંબકીય ક્ષેત્ર અને વગેરે વગેરે ક્વેશ્ચન આની અંદર છે. પછી એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહક આની અંદર કેમ આટલી ભૂલો કરો છો? જુઓ, તેઓ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ધરાવે છે. એન પ્રકારના એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ધરાવે અને પી પ્રકારના ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ ધરાવે, બરાબર. પેન્ટાવેલેન્ટ જ ધરાવે ને, એન પ્રકારના હોય તો એ પેન્ટાવેલેન્ટ જ ધરાવે, બરાબર. પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ એની અંદર ઉમેરવામાં આવે છે એવું બોલવાનું. અહીંયા શું આપે? ઉમેરવામાં આવે છે. પછી આર્સેનિક, એન્ટીમની. તો આર્સેનિક જે છે એ તમે યુઝ કરી શકો, એન્ટીમની યુઝ ના કરી શકો. અને અહીંયા એલ્યુમિનિયમ તો પી પ્રકારમાં અર્ધવાહકની અંદર પોઝિટિવ બનાવવા માટે ઓફકોર્સ એલ્યુમિનિયમ જ યુઝ કરવામાં આવે છે, એને ઉપર રાઉન્ડ કરવું ના જોઈએ ખરેખર, બરાબર. પછી મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું પણ તરીકે શું એટલે નહીં લખ્યું એણે, બરાબર. તો પણ એને બેમાંથી બે માર્ક્સ આપેલા છે બોસ. ચલો છોડો, અમુક બાબતો એની સાચી હશે. પછી આ બોહરની બે સ્વીકૃતિઓ યાદ જ રાખવાની તમને. સ્વીકૃતિ એક, જેમાં પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ સ્થાયી કક્ષાઓ જેમાં વિકિરણ ઉત્સર્જિત ન થતા હોય તેમાં પરભ્રમણ કરે છે, અને આ બાબત વિદ્યુત ચુંબકીય વાદની વિરુદ્ધ છે. બીજી સ્મૃતિ કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ભ્રમણ કરે જ્યાં તેનું કોણીય વેગમાન એચ અપન ટુ પાઈના પૂર્ણ ગુણાંકમાં હોય, બરાબર. પૂર્ણાંક ગુણાંક એવું લખવાનું, બરાબર છે. ચલો, સ્વીકૃતિ ત્રણ, જ્યારે ઇલેક્ટ્રોન પોતાની વિકિરણ ઉત્સર્જિત ન કરતો હોય, એક મિનિટ, જ્યારે ઇલેક્ટ્રોન પોતાની વિકિરણ ઉત્સર્જિત ન કરતી એક કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે, એન્ડ દેટ ઇઝ વોટ, ફોટોનની ઉર્જા. તો આ હતું તમારું પેપર. તમે આવી પ્રોપર મેથડથી તમે લખશો, આ છોકરીના 85 ઉપર માર્ક્સ છે આ મેથડથી, એટલે તમે હજી આનાથી સારી મેથડ યુઝ કરી શકો છો જે તમને વધુ સારા માર્ક્સ અપાઈ શકે છે. ઓકે, વધુ સારા માર્ક્સ તમને મળી શકે છે. તો આ વિડીયો કેવો લાગ્યો તમને લાઈક કરી દેજો. બીજા પણ સબ્જેક્ટ માટે તમને વિડીયો જોઈતો હોય તો પ્લીઝ મને કહેજો. બટ પ્રોપર મેથડ આ છે જેમાં 85% આવી શકે છે. તમે ગણી લેજો માર્ક્સ, જે મેં કહેતો હતો ને 2, 2, 3, 3, 4 એવી રીતના માર્ક્સ ગણજો, એટલે તમને ખબર પડશે 85+ માર્ક્સ છે. થેન્ક યુ સો મચ. લાઈક